નમસ્કાર દર્શક મિત્રો, તારીખ 8 માર્ચ 2024, હું અપેક્ષા ભણસાલી ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનેસ્કો દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર ઊંટડીના દૂધને લઈને રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. કચ્છમાં વિશેષ ઔદ્યોગિક ક્ષેત્ર તથા બાગાયતી ખેતી ક્ષેત્રે પ્રગતિ થઈ ત્યારબાદ પશુપાલન ક્ષેત્રને વેગ આપવા વડાપ્રધાનના માર્ગદર્શનમાં પશુપાલન ક્ષેત્રને વેગ આપવા 2009માં સરહદ ડેરીની સ્થાપના કરવામાં આવી અને 2013થી કચ્છના ઊંટ ઉછેરકોની ઓસીઓ ઇકોનોમિક સ્થિતિમાં વેગ આપવા સરહદ ડેરીના વલમજીભાઈ હુંબલે કમાન હાથમાં લીધી. સરહદ ડેરીનું વર્ષ 2017થી ઊંટડીના દૂધનું સંપાદનનું કામ કરી રહી છે અને સરહદ ડેરીને ઊંટડીના દૂધને ખાદ્ય તરીકે FSSAIમાં ધોરણો નક્કી કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવો છે. હાલ સરહદ ડેરી દ્વારા કચ્છમાં 5000 લીટર દૈનિક દૂધ ઉત્પાદન થઈ રહ્યું છે અને દૂધને દુર્ગંધ રહિત કરી અને એસેપ્ટિક પ્લેન દૂધ, ફ્લેવર દૂધ, સુગર ફ્રી ચોકલેટ, આઈસ્ક્રીમ તથા પાવડર વગેરે અમૂલ બ્રાન્ડ તળે બજારમાં મુકાયા છે. ભારતમાં સૌપ્રથમ ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપના સંસ્થા સરહદ ડેરી છે, જે અમૂલ બ્રાન્ડ તળે આ તમામ પ્રોડક્ટ તૈયાર થઈ અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઊંટડીના દૂધમાં રહેલ ઇન્સ્યુલિન જેવું જ પ્રોટીન ઉપલબ્ધ છે, જેના લીધે ઊંટડીના દૂધ આરોગતા ડાયાબિટીસના દર્દીઓને ઇન્સ્યુલિન લેવાની જરૂર રહેતી નથી. જ્યારે ઊંટડીના દૂધથી ઓટિઝમ તથા ટીબીના દર્દીઓ માટે પણ આ દૂધ દવા સમાન છે. આ પ્રકારના અનેક રિસર્ચ થયા છે, જે ગૂગલ પર ઉપલબ્ધ છે. સરહદ ડેરી દ્વારા 10 માર્ચના રોજ સૌ પ્રથમવાર કેમલ મિલ્ક કોન્ફરન્સ 2024 ભુજના સ્મૃતિવન ખાતે યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં ઊંટડીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિશે વિવિધ વૈજ્ઞાનિકો રિસર્ચ પર વક્તવ્ય આપવામાં આવશે, જ્યારે બીજા સેશનમાં જે ભારતના નામાંકિત ડૉક્ટરો ઊંટડીના દૂધને પ્રિસ્ક્રાઇબ કરતા હોય તેવા ડૉક્ટરો દ્વારા પોતાનું પ્રેઝન્ટેશન સાથે વક્તવ્ય આપવામાં આવશે. આ કાર્યક્રમ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર કેમલ બિકાનેર, રાજસ્થાન, કામધેનુ યુનિવર્સિટી, પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, સહજીવન ઊંટ ઉછેરક માલધારી સંગઠન વગેરે જોડાશે. ભારત દેશની પ્રથમ કેમલ કોન્ફરન્સ 10 તારીખે ભુજના સ્મૃતિવન કચ્છ ખાતે યોજાશે. આ કોન્ફરન્સ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા કચ્છ જિલ્લાના તમામ ડોક્ટર્સને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર, ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, પાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.